તો જે ક્વેશ્ચન હવે તમને દેખાઈ રહ્યો છે સ્ક્રીન પર એ ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગ ને રિલેટેડ કન્સેપ્ટ છે, જેમાં તમે એક લાક્ષણિકતા છે એ ભણેલા હશો, ને એ છે માધ્યમનો વક્રીભવના. અને એનું તમે સમીકરણ મેળવેલું હશે ને વિદ્યાર્થી મિત્રો, તો એ સમીકરણ તમને કંઈક આવું મળેલું હશે. યાદ કરજો, n is equals to under root mu r into epsilon r. તમે આ મ્યુ આર છે એને કહેતા હો, યાદ કરો. યસ, વેરી ગુડ. સાપેક્ષ પરમીએબિલિટી. અચ્છા, એક જસ્ટ એમ જ આનું એકમ શું થાય વિદ્યાર્થી મિત્રો, તમને હું એમ પૂછું, હે, સાપેક્ષ પરમીએબિલિટીનો એકમ શું થાય? અચ્છા, જો તમે કેલ્ક્યુલેશન કરવા બેસી ગયા ને, ખાસ ધ્યાન રાખજો. સાપેક્ષ પરમીએબિલિટી એટલે શું કહેતા હોય? માધ્યમની પરમીએબિલિટી ના છેદમાં શૂન્ય અવકાશની પરમીએબિલિટી. તો ખાલી પરમીએબિલિટીને એકમ હશે, પણ સાપેક્ષ પરમીએબિલિટીને એકમ નહીં હોય, જે ખાસ ધ્યાન રાખજો. વેરી ગુડ. ચલો, આ એપ્સાઇલોન આર છે એને તમે શું કહો છો? તો એને તમે કહેતા હોય સાપેક્ષ પરમિટિવિટી. તો હવે મારે તમને કેવું ના પડે, તમને આઈડિયા આવી જ ગયેલા હોવા જોઈએ. શું? યસ, વેરી ગુડ. પરમિટિવિટીને એકમ હશે, પણ સાપેક્ષ પરમિટિવિટીને એકમ નહીં હોય. તો આવો ક્વેશ્ચન આવે તો ધ્યાન રાખવું, બંનેના પારિમાણિક સૂત્ર પણ જોઈ લેવા. એપ્સાઇલોન ઝીરો અને જે મ્યુ ઝીરો છે, ઘણી વખતે પૂછી નાખે છે, તો જો એ આઈડિયા ન હોય તો ખાસ પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, ચલો. પણ અત્યારે શું આનો આન્સર આવશે? જો આ મેઇન ઇક્વેશન છે, હવે તમને ખબર જ હોવી જોઈએ આ ઇક્વેશનમાં જે એપ્સાઇલોન આર છે ને, એને તમે જે સાપેક્ષ પરમિટિવિટી કન્સિડર કરો છો ને, એને ઘણી વખત માધ્યમનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક પણ કહેવામાં આવે છે. અને એ તમને ખબર જ છે શું છે એ, બરાબર ને? જેના ઘણા બધા ક્વેશ્ચન તમે ચેપ્ટર નંબર 2 માં સોલ્વ કરેલા હોય કે ભાઈ ડાય ઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ એડ કરવામાં આવે તો કેપેસિટન્સમાં શું ફેર પડે, વગેરે વગેરે વગેરે, એ તમને ખબર જ છે. છતાં આ જે સાપેક્ષ પરમિટિવિટી છે, એની જગ્યાએ તમે માધ્યમનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક લખી શકો, તો આનો આન્સર આવવો જોઈએ. યસ, વેરી ગુડ. ઓપ્શન નંબર 8 ઇઝ ધી કરેક્ટ આન્સર.